આવો મળીએ ભૂલા પડેલા શ્વાસને વિશ્વાસ આપનાર એ ભૂમિયાને કે જેણે લાલ કિતાબની જ્યોત વડે કેટલાય જીવનને ઝગમગતા કર્યા છે અને જાણીએ આ શાસ્ત્ર અને તેના ઉપાય। नमस्कार मित्रों, हूँ हरिवर्धन चौकसी, आप सब स्वागत करूँ छूँ। मित्रों, आज वीडियो में आपनों खूब खूब स्वागत। मित्रों, नवरात्रि शुरू थवानी तैयारी, चौक्सपणे आपने नवरात्रि में माँ की आराधना करीए छे, माँ आशीर्वाद मेळवीए छे, नव दुर्गा आशीर्वाद मेळवीए छे, माँ चामुंडा आशीर्वाद मेळवीए छे। माँ की आराधना जे लोग करे छे ए लोकोना जीवन में दुख ओछा होय छे, माँ हमेशा कृपा वरसावती होय छे। तो मित्रों, आज आप नवरात्रि में एवो कयो उपाय करिए जेनाथी अपना जीवन में आर्थिक समृद्धि वधती जाए ने अपने अपना जीवन ने सरस रीते आगळ लई जई शकीए। लाल किताब जेना सामान्य अने वैज्ञानिक उपायों तमारा माटे पथदर्शक अवश्य बनशे। लाल किताब बनशे आपनी समस्यानो अंत, जेमा आपना मार्गदर्शक रहेशे श्री हरिवदन भाई चौकसी। तो मित्रों, आजनो उपाय चालू करिए ते पहला जाणो कि आपणे कई कई वस्तुनी जरूरियात पड़शे। तो सौ प्रथम आपणे एक लाल कपड़ू जोईशे, 125 ग्राम चोखा, एक नानकड़ू श्रीयंत्र, कोई पण श्रीयंत्र, स्फटिकनू, काचनू, आपणी पासे पित्तळनू छे, तांबानू छे, कोई फोटोमां छे नानू, कोई पण, बराबर। एक दीवो, बेसवानू आसन, माळा, दीवो, अगरबत्ती। हवे आजनो जे उपाय छे तेने आपणे कई रीते करीशुं? आपणा घरमां माताનું जे स्थापन छे, आपणुं जे घर मंदिर छे, कोई पण आपणे ज्यां भगवानने बेसाडीए ने एनी सामे आपणे प्रार्थना करीए ए जग्या पर आनुं व्यवस्थित स्थापन करो। लाल कपड़ू पात्रो, एनी पर चोखा, एनी पर श्रीयंत्र, बराबर। आटलू कर्युं पछी चोक्कसपणे आपणे दीवा करवाना छे। दीवा में एक दीवो आपने जे घीनो करशू ते माना जमणा हाथ तरफ, मतलब आपना डाबा हाथ तरफ। हवे बीजा छे ने 9 दीवा करवाना, माटीना नाना नाना कोड़िया लेजो, मानी आगळ 9 दीवा तेलना करवाना छे। आ ध्यान राखजो, 9 दीवा तेलना करवाना छे। आना पछी माताने भोग लगाववानो छे, कोई पण मीठाई लगावजो, बराबर। सफेद मीठाई होय तो वधु सरस, मावानी मिठाई आपणे लावशुं, माताने भोग लगावशुं, आना पछी आपणे माताનું પૂજન કરીશું, બરાબર। માને ફૂલ કંકુ ચોખાથી વધાવશું, દીવા પ્રગટાવશું, અગરબત્તી કરશું અને ભગવાનની સામે, માતાની સામે બેસીને એક માળા કરીશું। માતાનો કોઈ પણ મંત્ર જપો, કોઈ પણ તમને જે આવડે છે તે મંત્ર માળામાં 108 વખત જપો અને ચોક્કસપણે માના આશીર્વાદ મેળવો। હવે આ પૂજન છે સવારે કર્યું, આ સેમ પૂજન સાંજે કરો, ચોક્કસ રીતે સાંજે માની આરતી કરો અને મા પાસે આશીર્વાદ માંગો કે આ પૂજનનું ફળ મને સંપૂર્ણ મળે, જીવનમાં હું બધું જ સુખ પામી શકું, સમૃદ્ધિ પામી શકું, સ્વાસ્થ્ય પામી શકું, ચોક્કસ તમને ફળ મળશે। હવે સાંજની આ પૂજા પછી, આરતી પછી જે પ્રસાદ ધરાવ્યો જે માનો આપણે લઈશું, વેચીશું અને પ્રસાદ પૂરેપૂરો વેચી દઈશું, એને વધારશું નહીં। આટલું પૂજન કરીને આખી રાત તમારે આ વસ્તુને અહીંયા છોડી દેવાની છે। બીજે દિવસે સવારે કોઈ કુમારિકાને બોલાવો, કુમારિકા આવે એને હાથ બાદ દોવડાવીએ, સ્વચ્છ છે એનું ધ્યાન રાખો અને એની પાસે જે તમારું જે શ્રીયંત્ર છે એ એની પાસે ઉઠાવડાવો ને ઉઠાવીને તમારા ધન રાખવાના સ્થાનમાં એને મુકાવી દો। પછી તમારા દીવા આતે જે છે એ બધું હટાવો, ચોખા નદીમાં વહાવી દો અને દીવો અગરબત્તી જે છે એ સાઇડ કરી લો અને આ પ્રક્રિયાઓ પછી આપણે આપણું ધનનું સ્થાન બંધ કરીશું અને ચોક્કસ માને પ્રાર્થના કરીશું કે આજ પછી મારી તિજોરીમાં ક્યારેય ધનની કમી ન પડે, હંમેશા ધન ભરેલું રહે અને હું હંમેશા આ બાબતોમાં
એકદમ સરસ રીતે સ્થિર થઈને આગળ ચાલી શકું, મારા જીવનના તમામ દુઃખોનો નાશ થાય. તો મિત્રો, આ નાનકડા પૂજનથી શ્રીયંત્રની સ્થાપના તો તમારે ત્યાં થઈ ગઈ, કુમારિકાનો આશીર્વાદ મળ્યો. કુમારિકા એ મા દુર્ગાનું સ્વરૂપ છે અને એની પાસે જ્યારે આપણે શ્રીયંત્રનું સ્થાપન કરાવીએ ત્યારે આપણે ચોક્કસ ખૂબ સારો ફાયદો મળે છે. તો મિત્રો, આ રીતે જો આપણે માના આશીર્વાદ મેળવીએ અને આપણા જીવનમાં સરસ રીતે આગળ વધીએ તો ખૂબ ફાયદાઓ મળે છે. તો મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌની રજા લઉં, ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો મિત્રો, આજનો વિડીયો તમને ગમ્યો તો લાઇક શેર જરૂર કરજો, યુટ્યુબ જોનારા શેર કરે અને બેલ બટન જરૂર દબાવે. તો મિત્રો, ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.